સ્પીડ ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે. જોઈએ સમાચારો વિગતવાર. આજરોજ અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ રમઝાન માસ પૂર્ણ થતાં ઈદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી, જેમાં વૃદ્ધોથી લઈને નાના બાળકોએ રોજા અદા કર્યા. જ્યારે રમઝાન એ મુસ્લિમ સંસ્કૃતિ એક મહાન મહિનો છે, તેમાં નિયમો બહુ જ કઠિન હોય છે અને રમઝાનના મહિનામાં બહુ જ પવિત્ર મનાય છે, જેને મુસ્લિમ કેલેન્ડરમાં નવમો મહિનો મુસ્લિમ ધર્મમાં ચાંદનું મહત્ત્વનું વિશેષ હોય છે. જ્યારે રમઝાન મહિનામાં મુસ્લિમ બિરાદરો એકબીજા સાથે પ્રેમથી મળે છે અને જૂના રોગ દ્વેષ ભૂલીને ભાઈની જેમ એકબીજાને ગળે મળીને રમઝાન મહિનો મનાવાય છે. જેમાં પાક મહિનો એ શબ એ કદર કહેવાય છે, કે એવી માન્યતા છે કે આ દિવસે અલ્લાહ તેમની નિયાનું કુરાન શરીફથી નવાજ્યા હતા, તેથી આ મહિનામાં પવિત્ર મનાય છે. જ્યારે અલ્લાહ માટે રોજા અદા કરાય છે, જેને મુસ્લિમ પરિવારો નાનાથી લઈને મોટા સદસ્યો પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવે છે, જેમાં સલામ ધર્મ મુજબ મુસલમાનો મતલબ મુસ્લ એ ઈમાન થાય છે, જેનો અર્થ જેનું ઈમાન પાક્કું હોય તે ઇસ્લામ ધર્મનો સારા માણસ બનવા માટે પહેલાં મુસલમાન બનવું જરૂરી છે અને મુસલમાન બન્યા પછી 5 કર્તવ્યોનું પાલન કરવું એટલું જ નહીં જરૂરી છે, જેમાં પહેલું વિશ્વાસ, ઈમાન, બીજું નમાજ, ત્રીજું રોજા, ચોથું અને પાંચમું ઝકાત દાન. ઇસ્લામમાં આ 5 કર્તવ્ય વ્યક્ત પ્રેમની સહાનુભૂતિ ગણાતા અને એકતાના પ્રેરણા આપે છે. જ્યારે અરવલ્લી પોલીસ પણ હાજરી રહીને તહેવારની ઉજવણીમાં 4 ચાંદ લગાવ્યા હતા, એવા સમયે અમારા રિપોર્ટર અનીશ આદમ દ્વારા ખાસ કવરેજ કરવામાં આવ્યું.